जूनी पेन्शन योजना चालू करावा तालुका प्राथमिक शिक्षक संघ द्वारा धारासभ्य ने आवेदन पत्र पाठव्यू हतु। જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને 1/4/2005 નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલ શિક્ષકોને જૂની પેન્શન યોજના મેળવવા હકદાર છે તથા 2005 પછી શિક્ષકોની સેવામાં જોડાયેલ શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા ધારાસભ્ય જંબુસર સંજયભાઈ સોલંકીને શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર સુધી શિક્ષકોનો અવાજ પહોંચાડવા વિનંતી કરી હતી। આવેદનપત્ર આપવા શિક્ષકો ટંકારી ભાગોળ ખાતે એકત્ર થયા હતા અને ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની ઓફિસ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય સ્તર પર સંઘ સાથે જોડાયેલ છે, શિક્ષણમાં સારા પરિણામ મેળવવા સંગઠનો કામ કરી રહ્યા છે। શિક્ષક 30-35 વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન રૂપે મળે છે, જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું કપરું થઈ પડે છે। જૂની પેન્શન યોજના ચાલુ કરાવવા રાષ્ટ્રપતિ વડાપ્રધાન શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી તથા દિલ્હી જંતર મંતર ખાતે આંદોલન કાર્યક્રમ કરવામાં આવેલ છે। કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી છે, ગુજરાતમાં નવી પેન્શન યોજના અમલી છે, તેની જગ્યાએ અન્ય રાજ્યોની જેમ જૂની પેન્શન યોજના ચાલુ કરવા ગુજરાતના 2 લાખ પ્રાથમિક શિક્ષકોની લાગણી આવેદનપત્ર સાથે રજૂ કરી છે। સરકાર સુધી શિક્ષકનો અવાજ પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી। આ આવેદનપત્ર આપવા મહામંત્રી મહેન્દ્રસિંહ પઢિયાર સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા। વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ।